વિધાનસભા પરિણામોને. ભારતીય જનતા પાર્ટીની પ્રજા વિરોધી નીતિઓ અને શાસનના જે વળતા પાણીની શરૂઆત ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓથી થઈ હતી, એને જ આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દેશના બીજા રાજ્યોએ બરકરાર રાખી છે. આજે રાહુલજીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાને એક વર્ષ પૂર્ણ થાય છે. આ એક વર્ષના રાહુલજીના કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ તરીકેના નેતૃત્વમાં આખા દેશમાં કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત કર્યા, માર્ગદર્શિત કર્યા, પ્રોત્સાહિત કર્યા અને ખાલી સત્તા માટે નહીં પણ પ્રજાના માન સન્માન અને અધિકાર માટે સરકારના જ્યાં પણ અન્યાય કે અત્યાચાર થાય એની સામે મજબૂતાઈથી લડવા માટે જે કાર્યકરોને તૈયાર કર્યા એના ભાગ સ્વરૂપે આજે રાહુલજીનું નેતૃત્વ એક પરિણામલક્ષી સફળતામાં પરિવર્તિત થયું છે. રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે મધ્યપ્રદેશના જે રીતના પરિણામો બહાર આવી રહ્યા છે તથા સ્પષ્ટ લાગે કે પ્રજામાં રાહુલજીનો નેતૃત્વનો સ્વીકાર થયો છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની જે ખેડૂત વિરોધી નીતિઓ હતી, જે યુવા વિરોધી એમની નીતિઓ હતી, મહિલા વિરોધી નીતિઓ હતી અને નાના મોટા વેપાર ધંધાને ચોપટ કરવાવાળી નીતિ હતી, મોંઘવારી હતી, ભ્રષ્ટાચાર હતો, આ તમામ બાબતોને લઈ અને દેશની જનતાએ ભાજપ સરકારના શાસનને જાકારો આપ્યો છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખાસ કરીને એમના વડાપ્રધાને જે દેશની જનતાને ખોટા વાયદા વચનને ભાષણો આપ્યા હતા, જે ખોટા સ્વપ્ન બતાવ્યા હતા, એમાંથી એક પણ કામ એમણે પૂર્ણ નહીં કર્યું હોવાને કારણે એમના ખોટા વાયદા વચનોને પણ આજે આ રાજ્યોની જનતાએ જાકારો આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ છેલ્લા બે મહિનાની અંદર રાજસ્થાનમાં લગભગ 11 જેટલી રેલીઓ કરી, મધ્યપ્રદેશમાં લગભગ 12 જેટલી રેલીઓ કરી, છત્તીસગઢમાં પણ 5 જેટલી રેલીઓ કરી અને ક્યાંય પોતાના શાસનના કે પોતાના કાર્યોની વાત કરવાને બદલે આ દેશમાં જાતિના આધારે, ધર્મના આધારે કોઈ પરિવારને ગારો બોલવાનું કામ જે કર્યું એને પણ લઈને દેશની જનતાએ એને પણ જાકારો આપ્યો છે અને રાહુલજીના નેતૃત્વમાં ફરી પાછા કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે. આજે રાજ્યોના પરિણામ આવ્યા છે એ લોકસભાની ચૂંટણી પહેલાંનો આખા દેશનો મિજાજ બતાવે છે. આ રાજ્યોની પ્રજાએ લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીને હારનું ટ્રેલર બતાવ્યું છે અને આજ રાહુલજીના નેતૃત્વમાં 2019માં આખા દેશની જનતા ફરી કોંગ્રેસના વિશ્વાસ મૂકી અને આખા દેશમાં ભાજપને હારનું પિક્ચર પણ બતાવવાની છે. ત્યારે ખાસ કરીને જ આ ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે, વડાપ્રધાનના કુશાસનની હાર થઈ છે, અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની પ્રજા વિરોધી નીતિઓની હાર થઈ છે, દેશના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ પર જે અન્યાય અને અત્યાચારી શાસન કરવામાં આવી રહ્યું છે એની હાર થઈ છે અને રાહુલજીના નેતૃત્વમાં ફરી દેશના લોકો દેશની એકતા અખંડિતતા સાથે તમામને આગળ વધવાની તક મળે, કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વગર આખો દેશ એક થઈને આગળ વધે એ વિચારધારા ને પ્રસ્થાપિત કરી અને આવનારા સમયમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ ફરી લોકોની વચ્ચે જઈને જનાદેશ મેળવશે. ભાઈ, મધ્યપ્રદેશમાં પણ બહુમતી દેખાઈ રહી છે કોંગ્રેસને, 116 જેટલી સીટ હાલના જે પરિણામો છે તેના પર મળી રહી છે. મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય કે છત્તીસગઢ હોય, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. એમના શાસનમાં જે રીતે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો, જે રીતે ખેડૂતોને યુવાનોની દયનીય હાલત છે, જે રીતે મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે અને એથી પણ વધારે મધ્યપ્રદેશમાં તો વ્યાપમ જેવું જે કૌભાંડ થયું, કાંડ થયું કે જેમાં અનેક લોકોના જાન લેવાયા અને લાખો યુવાનો જે ગુજરાત હોય કે મધ્યપ્રદેશ હોય મોંઘું શિક્ષણ લઈને રોજગારી માટે પ્રયત્ન કરતા હોય અને એની સામે સરકાર પોતે જ કૌભાંડ કરીને પોતાના માનીતા લોકોને નોકરીઓમાં ઘુસાડવાનું જે વ્યવસ્થિત ષડયંત્ર ચાલતું હતું એ વ્યાપમ કૌભાંડને પણ મધ્યપ્રદેશની જનતાએ જાકારો આપ્યો છે અને આ 3 કે 4 રાજ્યોને પણ સમગ્ર દેશની જનતાનો આજે જે મિજાજ છે કે 2019ની ચૂંટણીમાં ભાજપની પ્રજા વિરોધી સરકારને જાકારો આપવામાં આવશે
અને ફરીથી દેશમાં પ્રજાની પ્રજા માટે કામ કરનારી સરકાર કોંગ્રેસના નેતૃત્વમાં બને એવા ચોક્કસ આજે સંજોગો અને સંદેશ લોકોએ આ ચૂંટણીના પરિણામથી આપ્યા છે. જે રીતે ગુજરાત હોય કે દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટીના કુશાસનને પ્રજા વિરોધી નીતિઓને જાકારો આપ્યો છે, એ જ રીતે જસદણની પ્રજા પણ ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિઓ, યુવાનોને એમના રોજગારના અધિકારથી વંચિત રાખવાની નીતિ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, મહિલાઓ પરના અત્યાચાર અને નોટબંધી જીએસટીથી ધંધા વેપાર ચોપટ કરવાની જે એમની નીતિઓ છે એની સામે આજે જસદણનો પણ એક એક મતદાર તૈયાર થઈને બેઠો છે. 20 તારીખે જસદણની જનતા પણ પોતાની સાથે વિશ્વાસઘાત કરનારા વ્યક્તિઓને અને પોતાને ખોટા વાયદા વચનો આપીને છેતરનારા ભારતીય જનતા પાર્ટીના જે પણ પક્ષ છે એના આગેવાનોને જાકારો આપવાનો છે. જસદણમાં પણ બીજા રાજ્યોના જે રીતે કોંગ્રેસ તરફી જનાદેશ રહ્યો છે એ જ રીતે જસદણની પ્રજા પણ કોંગ્રેસને આશીર્વાદ આપશે.